નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આપણે ખેતીવાડીને લગતા રોજ બરોજ નવા વિડીયો લઈને આવીએ છીએ. એમાં ખાસ કરીને જે દવા બિયારણ છે, ખાતર છે, ત્યારબાદ મિત્રો જે ખેતીવાડીને લગતી યોજનાઓ છે તેને લગતી માહિતી અવારનવાર લઈને આવીએ છીએ. તો મિત્રો, આજે ખાસ કરીને આજે આપણે મરચા છે, ટમેટા છે, ત્યારબાદ જે દાડમ જામફળ જેવા ફ્રૂટ વર્ગના પાક છે, એમાં જે પાકનો સડો આવે છે એના વિશે વાત કરવાની છે. તો મિત્રો, અત્યારે ખાસ કરીને જેવું વાતાવરણ એવું છે, તો ખાસ કરીને તમારા ખેતરમાં ખાસ આંટો મારી લ્યો, મરચી ટમેટા જેવો પાક હોય તો એમાં ફળનો સડો ખાસ કરીને આવી ગયો છે. હમણાં જે વાતાવરણમાં બદલાવ આવ્યો છે તેના કારણે ઘણા સમય સુધી વાદળછાયું વાતાવરણ રહેવાના કારણે અને ખૂબ જ ગરમી અને તડકો સવારે ઝાકળ ઠાર આવે છે, રાતે ઠંડી, દિવસ ગરમ રહે છે. આવા વાતાવરણમાં મરચી ટમેટામાં જે એન્થ્રેક્નોઝ ફળનો સડો એ પ્રકારનો જે રોગ આવે છે એ ખાસ કરીને જે તમારે પાક હોય અત્યારે જે ફળ ફ્રૂટના, તો એમાં ખાસ કરીને ટમેટા છે, મરચી છે, એવા પાકમાં ખાસ કરીને જે એન્થ્રેક્નોઝ જે ફળનો સડો છે એ દેખાવાનું શરૂ થઈ ગયું છે. તો મિત્રો, તમે જોયું ન હોય તો અત્યારે જ તમે તમારા ખેતરમાં આંટો મારી લ્યો, જેથી કરીને તમે જે મરચી છે, ટમેટા છે, એ બધા પાકમાં રીંગણમાં પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. તો મિત્રો, એમાં ખાસ કરીને જ્યારે ઝાકળ ઠાર કે ઝાકળનું પાણી અડતું હોય અને ત્યાં પછી ત્યાં સૂર્યપ્રકાશ આવે જે ફળ ઉપર, ત્યાં મોટાભાગે એક પીળાસ પડતા રંગનું તાબુ પડે છે અને ફળની છાલ ત્યાં ઢીલી પડી જાય છે અને ધીમે ધીમે તાબુ ખાખી કલરનું થઈને ફળમાં સડો લાગવા માંડે છે. તો મિત્રો, કોલેટોટ્રાઇકમ નામની ભૂખથી થતો આ ખૂબ જ ચેપી રોગ છે, માટે વધુ ફેલાય એ પહેલાં તેનું વ્યવસ્થાપન થાય એ ખાસ કરીને જરૂરી છે. તો મિત્રો, હાલમાં આ રોગ મરચી ટમેટામાં શરૂ થઈ ગયો છે, જામફળમાં પણ આવી શકે છે, માટે એક ખાસ કરીને તમારે તમારા પ્લોટિંગમાં જોઈ લેવું કે આ પ્રકારનો રોગ દેખાતો હોય તો એના માટે શું શું કાળજી લેવી, એના માટે શું વ્યવસ્થાપન કરવું અને એના માટે શું દવા છાંટવી. તો મિત્રો, તેની માહિતી આપણે આમાં આપવાની છે કે જો તમને એવું દેખાતું હોય તો એની માટે કઈ દવા છાંટવી અને એના માટે શું વ્યવસ્થા કરવી. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, જેથી કરીને આવી માહિતી તમારા સુધી પહોંચી રહે. તો મિત્રો, આ રોગના વ્યવસ્થાપન માટે ખાસ કરીને સૌ પ્રથમ તો ખરાબ મરચા, ટમેટા કે અન્ય કોઈ પણ ફળ હોય તો તે વીણીને ખેતરની બહાર તેનો નિકાલ કરી નાખવો. નીચે પડેલા ફળ ત્વરિત ભેગા કરીને તેનો નિકાલ કરવો. તો મિત્રો, આવું પ્રકારનું તમને દેખાતું હોય તો એ ફળ તમારે લઈને તેનો ત્વરિત નિકાલ કરવો, જે તમને નીચે ચાસમાં પણ જો પડેલા જોવા મળે તો એને પણ ખાસ કરીને વહેલા બને એટલા વહેલી તકે વીણીને સાઈડમાં કરી લેવા, જેથી કરીને આ ચેપી રોગ હોવાને કારણે તેનો ફેલાવો ખૂબ જ ઝડપથી થાય છે અને તે તમને ખૂબ જ ઝડપથી ખેતરમાં લાગી જાય છે. જે તમને ફોટો જોવા મળે છે એ પ્રકારે ફળનો સડો, જે મરચામાં એ રીતનો સડો બેસી જાય છે, ટમેટામાં પણ એ પ્રકારનો થાય છે, બીજા જે દાડમ જામફળ જેવા પાક છે તો એમાં પણ ખાસ કરીને આવા પ્રકારનું તમને જોવા મળતું હોય છે. તો મિત્રો, આને માટે ખાસ કરીને એક આ વ્યવસ્થા કરવી ખાસ જરૂરી છે. એ સિવાય એમાં દવા કંઈ છાંટવી તેની પણ આપણે મિત્રો ચર્ચા કરીશું. તો ખાસ તમને મેં કીધું, આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને ખેતીવાડી યોજના, દવા બિયારણને લગતી માહિતી તમારા સુધી પહોંચી રહે અને વિડીયો આખો જોવો, જેથી કરીને તમને પૂરેપૂરી માહિતી સમજાઈ જાય. તો મિત્રો, એની માટે કઈ દવા છાંટવી તેની મિત્રો ચર્ચા કરીશું. તો એમાં આ કોઈ પણ પાકમાં હોય તો એની માટે ખાસ કરીને જે મરચી ટમેટા જેવા પાકમાં જે કોપર ઓક્સિક્લોરાઇડ આવે છે, જે બ્લુ કોપર, તો મિત્રો બ્લુ કોપર નાખી દેવું અને એની સાથે જે કોઈ પણ સારું એવું ફંગીસાઇડ, એમાં ખાસ કરીને એઝોસ્ટ્રોબિન સાથેનું જે કોમ્બિનેશન હોય, તો એઝોસ્ટ્રોબિન ક્લોરોથાલોનિલ છે, એઝોસ્ટ્રોબિન મેંકોજેબ છે, એ સાથે નાખી દેવું. તો આ બંને સાથે કરીને સ્પ્રે ખાસ કરીને તમે દવા છાંટતા હોય તો બંને સાથે નાખી દેવું અને સાથે ખાસ કરીને 5 ml સ્ટીકર નાખવું, જેથી કરીને તમને સારામાં સારું રિઝલ્ટ મળી જાય. તો મિત્રો, આ રોગ તમારી મરચાની જે ક્વોલિટી હોય એમાં પણ ખાસ કરીને અસર કરે, જેથી કરીને તેનો યોગ્ય
સમયે ટ્રીટમેન્ટ કરી લેવી. તો મિત્રો આજનો અમારો વિડીયો હતો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વિડીયોને બીજા વોટ્સ